નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાંચવાનું બરાબર ચાલતું હશે. આજે આપણે ધોરણ 10માં સંસ્કૃતમાં પાઠ 19 સત્યમ માયુરહ પાઠ આપણે જોઈએ. સત્યમ માયુરહ એના રચયિતા છે બોધાયન, કવિ બોધાયન, અને ગ્રંથ છે ભગવદ જૂ કિયમ માંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે. તો જોઈએ એની માહિતી. આપણે સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર છે, તેમાંનો એક પ્રકાર પ્રહસન છે. આ પ્રહસન એકાંકી હોય છે અને તેનું કથાવસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આવા અનેક પ્રહસનો રચાયા છે, તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવદ જુકિયમ નામના પ્રહસનને મળી છે. કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા બોધાયન નામના કવિ છે, જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈક અજ્ઞાત કરતાની છે એમ માને છે. આનો રચનાકાળ લગભગ ઈસવીસન 4 સદીનો છે. પ્રસ્તુત નાટ્યાંશ આ ભગવદ જુકિયમ પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યું છે. ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ એ તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે આ સાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દે એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે. બૌદ્ધ સાધુ તો એમાં તો જૈન સંપ્રદાયમાં ઉપવાસ વારે વારે કરવાના હોય છે, તો એ આ સાંડિલ્યને પોસાતું નથી. પરિણામે એ પહોંચેલા યોગી સાધુનો એ શિષ્ય બને છે. અહીં પણ તેને તો ખાવામાં જ રસ હોય છે, પણ એના ગુરુ સતત ભણવાની ફરજ પાડતા હોય છે. ગુરુ એને સતત એમ કે તારે ભણવાનું જ છે, તું ભણ તું ભણ. રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતાં વહેલા નગરમાં આવી ચડે છે. સમયની કિંમત જાણનારા ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસી અને થોડું ભણી લેવાનું કહે છે. નગરમાં થોડા વહેલા આવી જાય છે એટલે કે વહેલા આપણે જઈશું તો ભિક્ષા મળશે નહીં. પરિણામે એક બગીચામાં બેસી અને કહે છે કે થોડું તું ભણી લે. બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે તે સમયનું દ્રશ્ય આ નાટ્યાંશમાં છે. સાંડિલ્યની બહાનાબાજી હાસ્ય પીરસે છે. આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલી ગંભીર અસર માનવીના જીવન પર પડતી હોય છે. માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોમાં તેનામાં જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી. વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ એ સંવાદોમાંથી મળી રહે છે. સાંડિલ્ય પોતાની માતાએ જે બાળપણમાં કહ્યું હશે એ વાત યાદ કરી અને અત્યારે એ રમૂજ ઉત્પન્ન કરે છે. સ્વાભાવિક છે કે નાના બાળકોના જીવનમાં બાળપણમાં જે માતાએ વાર્તાઓ કહી હોય તો એ વાર્તાઓની ગાઢ અસર એના માનસ પટ પર છવાય છે અને જીવન પર્યંત તે ભૂલતો નથી. તો એવું જ આ પાત્ર છે સાંડિલ્યનું, કે માતાએ જે બાળપણમાં વાત કહી હતી એ રજૂ કરે છે. સાથે સાથે એનો ખાવાનો જે સ્વભાવ છે એ ગમે તેવા સંજોગોમાં પણ એ છોડતો નથી. તો શબ્દ સહભાષાંતર આપણે જોઈશું. સત્યમ માયુરહ સાચે જ મોર છે. માયુરહ એટલે મોર. સાંડિલ્ય, સાંડિલ્ય કહે વો ભગવાન ઇદમ ઉદ્યાનમ, ઇદમ ઉદ્યાનમ, ઇદમ વત્તા ઉદ્યાનમ. ઉદ્યાનમ એટલે બગીચો.
सांडिल्या कहे अरे भगवान आ बगीचो छे। परिव्राजक એટલે સંન્યાસી। परिव्राजक સંન્યાસી। સાંડિલ્ય કહે રે ભગવાન આ બગીચો છે। પરિવ્રાજક સંન્યાસી કહે પ્રવેશ અગ્રત। પહેલા તું પ્રવેશ કર। અગ્રત હોય કે પહેલા, આગળ પહેલા તું પ્રવેશ કર। સાંડિલ્ય ભગવાન એવ પુરત પ્રવેશતુ। ભગવાન એવ જ પુરત પહેલા પ્રવેશતુ પ્રવેશ કરો। આપ જ ભગવાન એટલે કે આપ જ પહેલા પ્રવેશ કરો। પુરત એટલે પણ પહેલા। પહેલા આપ જ પ્રવેશ કરો। અહમ પૃષ્ઠતઃ પ્રવેશામિ। અહમ પૃષ્ઠતઃ એટલે પાછળથી। પૃષ્ઠતઃ પાછળથી પછી। હું પાછળથી પ્રવેશું છું। પ્રવેશામિ એટલે પ્રવેશું છું। ફરીથી સાંડિલ્ય કહે આપ જ પહેલાં પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશું છું। પરિવ્રાજક સંન્યાસી કહે કિમર્થમ શા માટે। સંન્યાસી કહે શા માટે। સાંડિલ્ય સાંડિલ્ય હવે એનું કારણ આપે છે। પૌરાણિક્યા મમ માતુઃ અશ્રુતમ અશોક પલ્લવ અંતર નિરુદ્ધો વ્યાઘ્રહ પ્રતિવસતિ। પૌરાણિક્યા પુરાણો જાણનારી, મમ માતુઃ મારી માતા પાસેથી, શ્રુતમ સાંભળ્યું છે। શ્રુતમ સાંભળ્યું છે। અશોક પલ્લવ અંતર અશોક વૃક્ષના પલ્લવ એટલે પાંદડું। અંતર પાછળ, નિરુદ્ધો નિરુદ્ધ હોય એટલે સંતરાયેલું। નિરુદ્ધ સંતરાયેલું વ્યાઘ્ર વા એનો સમાનાર્થી થાય છે સાદુલ। પ્રતિવસતી રહે છે। પુરાણો જાણનારી મારી માતા પાસેથી સાંભળ્યું છે કે અશોક વૃક્ષના પાંદડાની પાછળ સંતાઈને વાઘ રહે છે। સાંડિલ્યાએ શું સાંભળ્યું હતું પોતાની માતા વિશે, માતા સારા પાસેથી બાળપણમાં, કે બગીચામાં અશોક વૃક્ષના પાંદડા પાછળ, વૃક્ષની પાછળ વાઘ સંતાઈને રહે છે। તત ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ। તત તો ભગવાન એવ આપ જ પુરતઃ પહેલાં પ્રવિશતુ પ્રવેશ કરો। તો પહેલાં આપ જ પ્રવેશ કરો, અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ હું પાછળથી પ્રવેશું છું। ફરીથી આટલું ભાષાંતર જોઈ લઈએ તો સાંડિલ્ય કહે અરે ભગવાન આ બગીચો છે। સંન્યાસી કહે પહેલાં તું પ્રવેશ કર। સાંડિલ્ય કહે આપ જ પહેલાં પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશું છું। સંન્યાસી કહે શા માટે? સાંડિલ્ય કહે પુરાણો જાણનારી મારી માતા પાસેથી સાંભળ્યું છે કે અશોક વૃક્ષના પાંદડાની પાછળ સંતાઈને વાઘ રહે છે, તો આપ જ પહેલાં પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશું છું। પરિવ્રાજક સંન્યાસી કહે બાધમ। બાધમ એટલે ભલે। પ્રવેશ પ્રવેશ
संन्यासी कहे छे भले प्रवेशे छे। ततः प्रविशते सांडिल्यः पछी सांडिल्य प्रवेशे छे। सांडिल्यः अविहा अरे रे व्याकरेण गृहीतो अस्मि अरे रे वाघे मने पकड़ो छे मोचयथ छोड़ा माम मने व्याघ्र मुखात वाघना मुखमाथी मने वाघना मुखमाथी छोड़ाओ। सांडिल्य कहे अरे रे वाघे मने पकड़ो छे मने वाघना मुखमाथी छोड़ाओ। अनाथ इव अनाथनी जेम व्याघ्रेण वाघ खादितो अस्मि खादितः वत्ता अस्मि वाघ मने खाई रह्यो छे। इदम खलु आ खरेखर रुधिरम रुधिरम ने लोहु प्रस्त्रमति कंठात गळामांथी वहे छे आ खरेखर गळामांथी लोही वहे छे। फरीथी जोईए तो सांडिल्य कहे अरे रे वाघे मने पकड्यो छे मने वाघना मुखमांथी छोड़ाओ। अनाथनी जेम वाघ मने खाई रह्यो छे आ खरेखर गळामांथी लोही वहे छे। बोलो सांडिल्य शुं कहे छे अंदर प्रवेशती वखते के अरे रे वाघे मने पकड्यो छे। पाछळथी सहेज एनुं कपड़ुं वृक्षमां भराता એને એમ થાય છે કે નક્કી મને વાઘે પકડ્યો છે મને વાઘના મુખમાંથી છોડાવો। અનાથની જેમ આ વાઘ મને ખાઈ રહ્યો છે તો મને વાઘના મુખમાંથી છોડાવો મારા ગળામાંથી જુઓ એમ કે લોહી વહી રહ્યું છે। પરિવ્રાજક સંન્યાસી કહે સાંડિલ્ય સાંડિલ્ય ન ભેતવ્યમ ન ભેતવ્યમ ભેતવ્યમ डर नहीं। मयूर खलु एष खरेखर आ मोर छे। संन्यासी कहे सांडिल्य डर नहीं खरेखर आ मोर छे। फरीथी त्यां सुधीनु भाषांतर जोई लईए तो भाई संन्यासी कहे भले प्रवेशे छे पछी सांडिल्य प्रवेशे छे। સાંડિલ્ય કહે અરે રે વાઘે મને પકડ્યો છે મને વાઘના મુખમાંથી છોડાવો। અનાથની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે આ ખરેખર ગળામાંથી લોહી વહે છે। સંન્યાસી કહે સાંડિલ્ય ડર નહીં ખરેખર આ મૂર છે બરાબર। બીજું કે નિયમ છે ખાલી જગ્યામાં કે જ્યાંથી છૂટા પડવાની ક્રિયા થતી હોય એ પંચમી વિભક્તિમાં આવે છે। જુઓ તો મોચયત માં વ્યાઘ્ર મુખાત ક્યાંથી છૂટા પડવાનું છે તો વ્યાઘ્ર મુખાત વાઘના મુખમાંથી મોચયત માં ખાલી જગ્યા વ્યાઘ્ર મુખાત તો ખોડું આવે એટલે પંચમી વિભક્તિ એકવચન। એવી રીતે બીજું વાક્ય જોઈએ તો આપણે ઇદમ ખલુ રુધિરમ પ્રસ્ત્રવતી કંઠાત લોહી ક્યાંથી વહે છે તો ગળામાંથી ઇદમ ખલુ રુધિરમ પ્રસ્ત્રવતી ખાલી જગ્યા કંઠાત બરાબર। તો આવી ખાલી જગ્યાઓ ધ્યાન રાખજો પરીક્ષામાં પૂછાય। તો વિદ્યાર્થી મિત્રો આ 19મો પાઠ અહીં સુધી આપણે ચલાવીએ છીએ ત્યાં સુધીનું શબ્દાર્થ ભાષાંતર તમે નોટબુકમાં લખજો। અધૂરો પાઠ હવે પછીના તાસમાં આપણે લઈશું। પાઠ જેમ ચાલે છે એ રીતે પાઠના લેખક અને કયા ગ્રંથમાંથી પાઠ લેવામાં આવે છે એટલે કે લેખક અને એની કૃતિ એ જોડકાની રીતે પૂછાય છે।
સાથે સાથે આ એક પ્રહસન નાટ્યાંશ જેવું છે, તો એનું પેરેગ્રાફનું ભાષાંતર પણ પૂછાય, એટલે ધ્યાન રાખી એ તૈયાર કરવાનું છે. અને બીજું કે સાંડિલ્ય વિશે ટૂંકી નોંધ એટલે કે વિવરણાત્મક નોંધ પણ પૂછાય સાંડિલ્ય વિશે. પછી પરિવ્રાજક હોય એટલે સંન્યાસી, તો એના વિશે પણ નોંધ પૂછાય. તો આ પાઠમાંથી પરિવ્રાજક અને સાંડિલ્ય એની વિવરણાત્મક નોંધ તૈયાર કરવાની. પરિવ્રાજક એટલે પરિવર્તા વ્રજ, એટલે કે જેણે ઘર બહાર ત્યજી દીધું છે, સંસારનો ત્યાગ કર્યો છે અને ભગવા વસ્ત્ર પહેરી અને ભિક્ષા માગી અને પોતાનું જીવન ચલાવે છે, એવો પરિવ્રાજક એટલે સંન્યાસી. અને સાંડિલ્ય, તો સાંડિલ્યના પાત્રનું પણ અહીં આગળ વર્ણન કરેલું છે કે એને એમ કે ખાવાનો ખૂબ જ શોખ હોય છે, ગરીબ પરિવારમાં જન્મેલો અને પરિણામે એ બૌદ્ધ સાધુ ના બની જાય છે, પરંતુ એમાં ઉપવાસ વધારે કરવાને કારણે એને છોડી દે છે અને એક સંન્યાસી યોગી સાધુનું એ શિષ્ય બને છે અને ભિક્ષા માગી અને પોતે એમની સાથે રહે છે. ભણવાનું એ સાધુ એને અવારનવાર કહેવા છતાં સાંડિલ્ય બાનાબાજી બતાવે છે અને બહાનાબાજી બતાવી અને હાસ્ય નિષ્પન્ન કરે છે. તો આ રીતે સાંડિલ્યનું પાત્ર એની વિવરણાત્મક નોંધ લખવાની. તો વિદ્યાર્થી મિત્રો, અમારી ભાષાંતર આ વિવરણાત્મક નોંધ એ તૈયાર કરવાની છે, સાથે સાથે પ્રશ્નોના જવાબ પણ તૈયાર કરજો. અસ્તુ.